નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉલાણી ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચેપ્ટર નંબર છે 3, એટલે કે રેસાથી કાપડ સુધી, અને ભાગ નંબર છે મિત્રો આપણો 2. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1 ની અંદર કાપડ વિશે અને રેસા વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. એટલે કે અલગ અલગ પ્રકારના કાપડ હોય છે કે જે અલગ અલગ, એટલે કે રેસા છે, સુતર, રેશમ, ઊન, આવા આવા પદાર્થોમાંથી શું બનાવવામાં આવે છે, કાપડ બનાવવામાં આવે છે. તો આપણે ભાગ 1 ની અંદર ચર્ચા કરી હતી કે કાપડ જેમાંથી બનાવવામાં આવે છે મિત્રો, તો કે કાપડ છે એ દોરામાંથી બનાવવામાં આવે છે. જેમાંથી બનાવવામાં આવે છે, દોરામાંથી બનાવવામાં આવે છે. તો આ દોરા તેમાંથી બનાવવામાં આવે છે, તો કે પાતળા સાંકળામાંથી બનાવવામાં આવે છે. અને એ પાતળા સાંકળા હજુ પણ બીજા પાતળા સાંકળાના બનેલા હોય છે, એને શું કહેવામાં આવે છે, રેસા કહેવામાં આવે છે. તો અહીંયા સુધીની ચર્ચા આપણે મિત્રો ભાગ 1 ની અંદર કરી હતી, અને આ પાઠ રેસાથી કાપડ સુધી, તો આ રેસાથી કાપડ સુધીની આપણે સફર આ પાઠ ની અંદર કરવાની છે. તો આપણે ગઈકાલે જોઈ ગયા કે રેસા એટલે શું, રેસા કોને કહેવાય, તો એના આપણે વ્યાખ્યા દ્વારા સમજીએ. કે પાતળા સાંકળા કે તે હજુ પણ પાતળા સાંકળાના બનેલા હોય છે, જેને રેસા કહે. કે પાતળા તાંતણા એ હજુ પણ બીજા પાતળા તાંતણાના બનેલા હોય છે, જેને શું કહેવામાં આવે છે, રેસા કહેવામાં આવે છે. તો અહીંયા સુધીની ચર્ચા મિત્રો આપણે ભાગ 1 સુધી, ભાગ 1 ની અંદર કરી ચૂકીએ છીએ. તો હવે આપણે એમાં થોડુંક આગળ વધીએ કે રેસાના બીજા કેટલા પ્રકાર હોય છે, જેમ કે કુદરતી રેસા અને સિન્થેટિક રેસા. રેસાના મિત્રો કેટલા પ્રકાર છે, તો કે 2 પ્રકાર છે. એક કુદરતી રેસા અને બીજું સિન્થેટિક રેસા. રેસાના કેટલા પ્રકાર છે મિત્રો, 2 પ્રકાર છે. એક કુદરતી રેસા અને બીજું સિન્થેટિક રેસા. તો હવે જોઈએ કે કુદરતી રેસા કોને કહેવાય, કુદરતી રેસા એટલે શું. તો જોઈએ મિત્રો, એનો પહેલો પ્રકાર છે કુદરતી રેસા. રેસાના 2 પ્રકાર છે, પહેલું કુદરતી રેસા અને બીજું સિન્થેટિક રેસા. હવે સૌપ્રથમ જોઈએ આપણે કુદરતી રેસા વિશે. કુદરતી રેસા એટલે શું, કુદરતી રેસા કોને કહેવાય. તો જોઈએ મિત્રો આપણે કે સુતર, શણ, રેશમ અને ઊન જેવા કેટલાક રેસા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે, કુદરતી રેસા કહેવામાં આવે છે. સમજો મિત્રો, સુતર છે, શણ છે, રેશમ છે અને ઊન છે. સુતર, શણ, રેશમ અને ઊન. સુતર, શણ, રેશમ અને ઊન જેવા રેસા
શેમાંથી મેળવવામાં આવે છે? તો કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? કુદરતી રેખા કહેવામાં આવે છે. તો તમને પૂછવામાં આવે મિત્રો કે કુદરતી રેખા એટલે શું, તો તમે વ્યાખ્યા દ્વારા કહી શકો છો કે સૂતળ, સોન, ઊન અને રેશમ. સૂતળ, સોન, ઊન અને રેશમ જેવા કેટલાક રેશા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. જેને કુદરતી રેખા કહે છે. સમજો મિત્રો, કુદરતી રેખા એટલે શું? આપણે પહેલા જોયું કે રેખા, રેખા કોને કહેવાય? રેખાના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, કુદરતી રેખા અને સિન્થેટિક રેખા. તો હવે એના સૌથી પહેલા આપણે જોયું કે કુદરતી રેખા, કુદરતી રેખા કોને કહેવાય? તો કે સૂતળ, સોન, ઊન અને રેશમ જેવા કેટલાક રેખા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, જેને કુદરતી રેખા કહેવામાં આવે છે. અથવા તમે એમ પણ કહી શકો છો કે એવા રેખા કે જેને વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવતા હોય, તો તેવા રેખાને કેવા કહેવામાં આવે છે? કુદરતી રેખા કહેવામાં આવે છે. આગળ જોઈએ કે સૂતળ અને સોન એ વનસ્પતિમાંથી મળતા રેશાનું ઉદાહરણ છે. તો હવે જોઈએ કે આ ચાર જે રેશા છે, સૂતળ, સોન, રેશમ અને ઊન, સૂતળ, સોન, રેશમ અને ઊન, આ ચારે રેશામાંથી જે આ સૂતળ અને સોન છે એ શેમાંથી મેળવવામાં આવે છે? તો કે વનસ્પતિ માંથી મેળવવામાં આવે છે. અને રેશમ અને ઊન છે એ પ્રાણીઓ માંથી મેળવવામાં આવે. સૂતર, સણ, રેશમ અને ઊન એમાંથી સૂતર અને સણ છે એ શેમાંથી મેળવવામાં આવે છે? તો કે વનસ્પતિ માંથી મેળવવામાં આવે છે. અને રેશમ અને ઊન છે એ શેમાંથી મેળવવામાં આવે છે? તો કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. તો તમને કહેવામાં આવે કે વાનસ્પતિક રેશાઓના નામ આપો, તો તમે શું કહી શકો? તો કે સૂતર અને સણ. અને પ્રાણીઓ દ્વારા મળતા રેશાઓના નામ આપો, તો તમે કહી શકો રેશમ અને ઊન. બરાબર છે મિત્રો. હવે આગળ જોઈએ કે વનસ્પતિમાંથી મળતા રેશાનું ઉદાહરણ છે કોણ? તો કે સૂતર અને સણ. અને ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મળતા રેશાઓનું ઉદાહરણ છે. હવે ઘેટા કે બકરાની રૂવાટીમાંથી ઊન મેળવવામાં આવે છે. સમજો મિત્રો કે ઊન છે એ ક્યાંથી મેળવવામાં આવે છે? તો કે ઘેટા અને બકરાની રૂવાટીમાંથી આ ઊન મેળવવામાં આવે છે. તે સટલા, યાક અને ઊંટના વાળમાંથી પણ મેળવવામાં આવે છે. આગળ જોઈએ કે રેશમ, રેશમ ક્યાંથી મેળવવામાં આવે છે? તો આપણે કીધું કે ઊન છે એ ઘેટા, બકરા, ઊંટના રૂવાટી માંથી, ઘેટા, બકરા, ઊંટ જેવા પ્રાણીઓની રૂવાટીમાંથી આ ઊન મેળવવામાં આવે છે. તો રેશમ ક્યાંથી મેળવવામાં આવે છે? આગળ જોઈએ કે રેશમ છે એ રેશમના કીડાના કોષોમાંથી રેશમના રેશા મેળવવામાં આવે છે. તો રેશમ છે એ રેશમના કીડાના કોષોમાંથી મેળવવામાં આવે છે. તો આપણે જોયું કે ઊન ક્યાંથી પ્રાપ્ત થાય છે, રેશમ ક્યાંથી પ્રાપ્ત થાય છે. બરાબર છે. તો ઊન છે એ ઘેટા, બકરા, ઊંટ જેવા પ્રાણીઓની રૂવાટીમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. જ્યારે રેશમ છે એ રેશમના કીડાના કોષોમાંથી મેળવવામાં આવે છે. તો હજારો વર્ષ સુધી કાપડ બનાવવા માટે ફક્ત કુદરતી રેશા જ ઉપલબ્ધ હતા. એટલે કે હજારો વર્ષો પહેલા
આપણે કાપડ બનાવવા માટે કયા રેસા ઉપલબ્ધ હતા? તો કે કુદરતી રેસા ઉપલબ્ધ હતા. સમજાણો મિત્રો, આગળ જોઈએ. છેલ્લા 100 વર્ષથી વનસ્પતિ કે પ્રાણીઓમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવ્યા હતા. તો 100 વર્ષો પહેલા એટલે કે 100 વર્ષોથી વનસ્પતિ કે પ્રાણીઓમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી રેસા બનાવવામાં આવ્યા. તો એટલે કે હવે જોઈએ આપણે સિન્થેટિક રેસા વિશે. તો આપણે એની અંદર કીધું કે સૂતર અને સૂણ એ વનસ્પતિમાંથી મેળવાય છે, જ્યારે રેશમ અને ઊન પ્રાણીઓમાંથી મેળવાય છે. તો રેશમ અને ઊન એ ક્યાંથી મેળવાય છે? પ્રાણીઓમાંથી મેળવાય છે. તો ઊન આપણને ક્યાંથી મળે? તો કે ઊન છે, ઊન એ ઘેટા, બકરા, ઊંટ જેવા પ્રાણીઓની રૂવાટી માંથી મેળવાય છે. ઊન ક્યાંથી પ્રાપ્ત થાય મિત્રો પ્રશ્ન આવશે? તો કે ઘેટા, બકરા, ઊંટ જેવા પ્રાણીઓની રૂવાટી માંથી પ્રાપ્ત થાય છે, જ્યારે રેશમ એ રેશમના કીડાના કોષો માંથી મેળવાય છે. પ્રશ્ન આવશે મિત્રો, ખાસ યાદ રાખજો કે રેશમના રેસા ક્યાંથી મેળવવામાં આવે છે? તો કે રેશમના રેસા એ રેશમના કીડાના કોષોમાંથી મેળવાય છે. સમજો મિત્રો. હવે આગળ આપણે કીધું કે હજારો વર્ષો સુધી કાપડ બનાવવા ફક્ત કુદરતી રેસા જ ઉપલબ્ધ હતા. તો અત્યારના જમાનામાં આપણે બીજા સિન્થેટિક રેસાથી આપણે કાપડ બનાવીએ છીએ. તો હવે સિન્થેટિક રેસા કોને કહેવાય એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. તો જોઈએ સિન્થેટિક રેસા. સિન્થેટિક રેસા કોને કહેવામાં આવે છે? તો કે રાસાયણિક પદાર્થોમાંથી બનાવવામાં આવતા રેસાને કેવા કહેવામાં આવે છે? સિન્થેટિક રેસા કહેવામાં આવે છે. તો વ્યાખ્યા લખીએ એનું કે રાસાયણિક પદાર્થોમાંથી બનાવવામાં આવતા રેસાને સિન્થેટિક રેસા કહે છે. સમજાવો મિત્રો, સિન્થેટિક રેસા કોને કહેવાય? તો પહેલાના જમાનામાં કુદરતી રેસામાંથી આપણે કાપડ બનાવતા હતા. તો અત્યારે આધુનિક જમાનાની અંદર સિન્થેટિક રેસા કાપડ બનાવવા માટે વપરાય છે. તો કે સિન્થેટિક રેસા કેવો હોય અને શેમાંથી બનાવવામાં આવે? કે સિન્થેટિક રેસા એટલે કે રાસાયણિક પદાર્થોમાંથી બનાવવામાં આવતા રેસાને કેવા કહેવાય છે? તો કે સિન્થેટિક રેસા કહેવામાં આવે છે. તો સિન્થેટિક રેસા કેવા પ્રકારના હોઈ શકે એટલે કે એના ઉદાહરણ કોને કહેવાય સિન્થેટિક રેસા? તો કે પોલિએસ્ટર છે, નાયલોન છે, એક્રિલિક છે. તો આ બધા શું છે? સિન્થેટિક રેસાના ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે લખી શકીએ આપણે કે પોલિએસ્ટર, નાયલોન, એક્રિલિક.
સમજો મિત્રો, પ્રશ્ન આવશે ખાસ કે રેસા એટલે શું? રેસાના પ્રકાર જણાવો. રેસાના બે પ્રકાર છે, કુદરતી રેસા અને સિન્થેટિક રેસા. તો કુદરતી રેસા કોને કહેવાય અને સિન્થેટિક રેસા કોને કહેવાય? બંનેના ઉદાહરણ. તો સિન્થેટિક રેસા આપણે જોયું કે રાસાયણિક પદાર્થોમાંથી બનાવવામાં આવતા રેસાને કેવા કહેવામાં આવે છે? સિન્થેટિક રેસા કહેવામાં આવે છે. એના ઉદાહરણ આપેલા કે પોલિએસ્ટર છે, નાયલોન છે અને એક્રિલિક છે. તો આ છે સિન્થેટિક રેસાના ઉદાહરણ છે. તો અત્યાર સુધી મિત્રો આપણે જોયું કે રેસા એટલે શું, રેસાના કેટલા પ્રકાર છે? તો કે રેસાના બે પ્રકાર છે, કુદરતી રેસા અને સિન્થેટિક રેસા. કુદરતી રેસા કોને કહેવાય? તો કે સૂતળ, તણ, ઊન અને રેશમ જેવા કેટલાક રેસા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? કુદરતી રેસા કહેવામાં આવે છે. તો એની અંદર જે સૂતળ અને તણ છે એ શેમાંથી મેળવવામાં આવે છે? તો કે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. અને રેશમ અને ઊન છે એ પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. તો આપણને ઊન કઈ રીતે ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે ઊન એ ઘેટા, બકરા, ઊંટ જેવા પ્રાણીઓની રૂવાટીમાંથી મેળવવામાં આવે છે. જ્યારે રેશમ એ રેશમના કીડાના પોષેટોમાંથી મેળવવામાં આવે છે. હવે આ આખી વાત આપણે કુદરતી રેસાની. તો હવે આધુનિક જમાનાની અંદર એટલે 100 વર્ષો પહેલા સિન્થેટિક રેસાનો ઉપયોગ થવા લાગ્યો છે. તો સિન્થેટિક રેસા કોને કહેવાય? તો કે રાસાયણિક પદાર્થોમાંથી બનાવવામાં આવતા રેસાને સિન્થેટિક રેસા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોયું કે પોલિએસ્ટર છે, નાયલોન છે એટલે એક્રિલિક છે. તો આ ઉદાહરણ છે ને મિત્રો સિન્થેટિક રેસાના ઉદાહરણ છે. તો હવે આગળની ચર્ચા આપણે કરીએ કે કેટલાક વાનસ્પતિક રેસાઓ. તો આ ટોપિક મિત્રો તમારે ફરજિયાત હોમવર્ક ની અંદર લખવાનો છે. હવે આગળની ચર્ચા કરીએ. તો કેટલાક વાનસ્પતિક રેસાઓ, તો વાનસ્પતિક રેસાઓની અંદર આપણે જોઈએ તો શું શું આવી જાય? કે વાનસ્પતિક રેસામાં કપાસ છે, તણ છે, બરોબર. તો કપાસની અંદરથી પણ રેસા બનાવવામાં આવે છે અને એનું શું કરવામાં આવે છે? કાપડ બનાવવામાં આવે છે. ત્યાર પછી તણ વિશે, તો કે તણ છે એ પણ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે અને એમાંથી રેસા મેળવી અને કાપડ તૈયાર કરવામાં આવે છે. તો આ કેટલાક વાનસ્પતિક રેસાઓ એના વિશેની ચર્ચા આપણે આગળ ભાગ 3 ની અંદર કરીશું. તો આ ભાગની અંદર આપણે જોયું કે રેસા એટલે શું, રેસાના કેટલા પ્રકાર છે? તો કે રેસાના બે પ્રકાર છે. ક્યાં ક્યાં? તો કે કુદરતી રેસા અને સિન્થેટિક રેસા. કુદરતી રેસા કોને કહેવાય? સિન્થેટિક રેસા કોને કહેવાય? બરાબર છે મિત્રો. તો એના વિશેની ચર્ચા આપણે આ ભાગની અંદર કરી. તો આખે આખો ભાગ છે મિત્રો એ તમારે આખું બોર્ડ વર્ક તમારે ફરજિયાત હોમવર્ક ની અંદર લખવાનું છે. ત્યાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. નમસ્કાર.